नमस्कार मित्रों, हूँ काजल रामाणी, आपनु स्वागत करूँ छू मारी चैनल में। तो चलो मित्र, शुरू करिए आज की बात। 35 वर्षनी रेस में एकदम सुंदर और आत्मसद्भावना देखाती थी। वारंवार खड़खड़ाहट हसती थी और आँखों में एक चमक थी। सारू एवं कमाती थी। पोताना तथा पोताना माता पिताना तथा भाई बहनना दरेक शोख पूरा करती थी। रेशमा ने જોઈને નારી શક્તિ ઉપર ગર્વ કરવાનું મન થાય, પરંતુ હા, એ જ્યારે 18 વર્ષની હતી અને બસ હાઈસ્કૂલમાં પાસ કરીને તે દિવસો દરમિયાન એ મુંબઈ આવી હતી કોઈ મિત્રની બહેનના લગ્નમાં। ત્યાં રોહિતની એની સાથે મુલાકાત થઈ હતી। રેશમાને રોહિત ગમી ગયો હતો। રેશમા પણ ખૂબ જ દેખાવડી, મીઠા બોલી અને પ્રેમાળ હતી। રેશમાને રોહિતની મુલાકાતો વધવા લાગી। રોહિત ખૂબ જ મોટા સપના સેવતો અને સપનામાં રેશમાને પણ સામેલ કરતો। એને લંડન જઈને આગળ અભ્યાસ કરવો હતો। રોહિત અને રેશમા ખૂબ જ નિકટ આવી ગયા। બંનેની દોસ્તી પ્રણયમાં બદલી ગઈ હતી। એક દોઢ વર્ષ બંને એકબીજાના ગળાડૂબ પ્રેમમાં રહ્યા। રેશમા રોહિતને પોતાના મા બાપને મળવા માંગતી હતી। રોહિત તૈયાર થતો લંડન જતા પહેલા બંને સગાઈ કરીને જોડાવા માંગતા હતા। રેશમાએ રોહિતને ગામ બોલાવ્યો। બધા રોહિતને જોઈને ખુશ થઈ ગયા। ખૂબ વિવેકી, ધાર્મિક, દેખાવડો અને ભણેલો છોકરો આજકાલ ક્યાં જોવા મળે છે! સગાઈના બંધનમાં જકડાઈ ગયા। રેશમાના પપ્પા મમ્મી રોહિતને ખૂબ જ માન પાન આપતા હતા, બલકે દીકરાની જેમ જ રાખતા। રેશમાની ખુશી માટે બધું જ કરે। રોહિત એક આઈટી કંપનીમાં કામ કરતો હતો। એક વાત રેશમા સમજી શકતી ન હતી કે સગાઈ બાદ રોહિત થોડો બદલાયેલો લાગતો હતો, વાત વાતમાં રેશમાને ઉતારી પાડતો। પરંતુ રેશમા તો પ્રેમાંધ હતી, એવું માનતી કે રોહિત મુંબઈનો છે અને પોતે નાના ગામની, પણ ધીરે ધીરે એ બધું શીખી જશે। નવાઈની વાત એ હતી કે ઘણી વાર પહેલા રોહિત એને કહી ચૂક્યો હતો કે તારી સાદગી મને ગમે છે। અચાનક આ ફેરફારથી રેશમા ચિંતા કરતી હતી, પરંતુ ધીમે ધીમે બધું સરખું થઈ જશે એમ માનતી હતી। જોકે પોતે ગામમાં રહેતી હતી અને ફોન ઉપર આવી વાતો કરતો એટલે એમ પણ વિચારતી કે જ્યારે અમે બંને સાથે હોઈશું ત્યારે રોહિત આ બધી શિકાયતો ભૂલી જશે અને અમે ફરી એક થઈ જઈશું અને મલકી પડતી। રેશમાની ઈચ્છા હાઈસ્કૂલ પછી એનિમેશનની ડિગ્રી લેવાની હતી। દિલ્હીની યુનિવર્સિટીનો એનો નંબર લાગી ગયો। એ ખૂબ જ ખુશ હતી અને રોહિતને ખુશીના સમાચાર આપવા ફોન કર્યો। રોહિત, તું લંડન જઈશ અને હું દિલ્હી, પરંતુ સામેથી રોહિતનો ઠંડો પ્રત્યુત્તર હતો, ઓ તો તું હવે શહેરની નોકરી બની જઈશ એમ ને? તો પણ રેશમા રોહિત સાથે વાતો કરતી જ રહી। એને ખુશીમાં ખ્યાલ પણ ન રહ્યો કે રોહિત એની વાતમાં રસ લેતો નથી। લંડન જવાનું લગભગ નક્કી જ થઈ ગયું। રોહિત રેશમાને મળવા ગામ આવ્યો। રેશમા પણ દિલ્હી જવાની તૈયારી કરતી હતી। 20 વર્ષની રેશમા તાજી કુમળી કડી જેવી હતી, દુનિયાની આટી ઘૂંટી જાણતી ન હતી, એ તો પ્રેમમાં હતી એમ રોહિતના ન સમજાય તેવા વ્યવહારને પણ ઇગ્નોર કરતી। એકાંત મળતા રોહિતે રેશમાને કહ્યું, લંડનની બધી તૈયારી થઈ ગઈ છે, પરંતુ એક વિઘ્ન નડે છે। શું વિઘ્ન છે? રોહિતે કહ્યું, આ તો જરા પૈસાની મુશ્કેલી। રેશમાએ કહ્યું, આ તકલીફ હતી તો મને કેમ કહ્યું નહીં? શું અમારા પૈસા તારા નથી? હું પપ્પાને કહું છું, તારે કેટલા પૈસાની જરૂર છે? રોહિતે અચકાતા કહ્યું, 1.5 લાખની ટિકિટ અને રહેવાનો ખર્ચો, ત્યાં જઈને હું જોબ શોધી લઈશ, તારા પપ્પાની પાયે પાય ચૂકવી દઈશ। રેશમાએ કહ્યું, ડોન્ટ વરી, હું પપ્પાને વાત કરું છું। રેશમાના પપ્પાએ રોહિતને પૈસાની સગવડતા કરી આપી। જોકે એના પપ્પાની પરિસ્થિતિ બહુ સારી હતી નહીં, પરંતુ દીકરી માટે કાંઈ પણ કરવા તૈયાર હતા। રોહિત પૈસા લઈને મુંબઈ આવવા નીકળી ગયો। લંડનની ટિકિટ લઈને પહોંચી ગયો લંડન। રેશમા પોતાના અભ્યાસ માટે દિલ્હી આવી ગઈ। દિવસો નીકળવા લાગ્યા, પોતાના અભ્યાસમાં દિલ લગાડતી વર્ષ પૂરું થયું। રોહિત ન આવ્યો, એને જોબ પરથી રજા ન મળી, રેશમાએ માની લીધું। બીજા વર્ષ પસાર થવા લાગ્યું। આ સમય દરમિયાન રેશમાએ લંડનની યુનિવર્સિટીમાં આગળ અભ્યાસ માટે એપ્લાય કર્યું અને લકીલી એને એડમિશન મળી ગયું। રેશમા નાચી ઉઠી, તરત રોહિતને ફોન કર્યો, તારી પાસે આવું છું। રોહિત સ્તબ્ધ થઈને સાંભળી રહ્યો હતો, થોડું બોકલાઈ ગયો અને બોલ્યો, શી રીતે? રેશમા ઉત્સાહમાં બોલી, મને યુનિવર્સિટીમાં એડમિશન મળી ગયું છે। રોહિતે પૂછ્યું, ક્યારે આવે છે? રેશમા એકદમ બોલી પડી, તારા અને મારા ફેવરિટ દિવસે, વેલેન્ટાઇન ડેના દિવસે। સારું કહીને રોહિતે ફોન રાખી દીધો। પપ્પાએ ઘર ગીરવે રાખીને 10 લાખની લોન લીધી, રેશમાની ટિકિટ, કોલેજની ફીસ, એક વર્ષનો રહેવાનો ખર્ચો વગેરે।
રેસમાં મુંબઈ આવી ગઈ. પપ્પા મમ્મી મુંબઈ મૂકવા આવ્યા. વેલેન્ટાઇન ડે ની સવાર હતી, રાતની ફ્લાઇટ હતી. રેસમાનો ફોન રણક્યો. રોહિત હશે. એને ફોન ઉપાડ્યો. હા, રોહિત જ હતો. રેસમા ખુશીથી નાચી ઉઠી. હાય, બસ થોડા કલાકમાં આપણે સાથે હોઈશું. હેપી વેલેન્ટાઇન ડે સ્વીટહાર્ટ, રોહિતે ઠંડા અવાજથી કહ્યું. જો રેસમા, મારે તને એક વાત કહેવી છે, તો શાંતિથી સાંભળજે. અહીં મારે એક મિત્ર બની છે, જેની સાથે મારા વિચારો મળે છે. અમે બંને એક જ કંપનીમાં કામ કરીએ છીએ અને અમે એકબીજાની નજીક આવી ગયા છીએ. પરંતુ હું તને હજુ ચાહું છું, પરંતુ એના વગર પણ રહી શકતો નથી. તો તું લંડન આવે એ પહેલા વાત કરવી હતી. ઇફ યુ ડોન્ટ માઇન્ડ ધીસ રિલેશન, મારા દિલના દ્વાર હજુ ખુલ્લા છે તારા માટે. રેસમા પર જાણે વીજળી પડી. હાથમાંથી ફોન સરી ગયો. સમજ પડતી ન હતી કે કેવા પ્રત્યાઘાત આપવા. એને મક્કમદાદી ફોન હાથમાં લીધો અને કહ્યું કે તું મને એરપોર્ટ પર લેવા ન આવતો. ફોન મૂકીને પપ્પા પાસે ગઈ. હવે રડવાનો સમય ન હતો, ખાસ કરીને પપ્પા સામે. એને પપ્પાને પૂછ્યું, પપ્પા તમે કોઈને લંડનમાં ઓળખો છો જે મને એરપોર્ટ પરથી લઈ જાય? પપ્પા સમજી ન શક્યા. રેસમાં શા માટે વાતો કરે છે? છતાં કહ્યું, હા, મારા એક મિત્ર છે, એનો ફોન નંબર મેં તને આપ્યો જ છે. પપ્પાએ આગળ કંઈ પૂછ્યું નહીં. રેસમાએ દિલને મક્કમ કરી લીધું. મમ્મી પપ્પાને કહેવાથી એમને દુઃખ અને ચિંતા બંને થશે. બધા એરપોર્ટ પર પહોંચી ગયા. રાતની ફ્લાઇટ હતી. પ્લેનમાં બેઠા બેઠા રોહિતની બેવફાઈ વિશે વિચારી રહ્યો હતો. શું બધા પુરુષો આવા જ હશે? સ્ત્રીની લાગણી સાથે રમત રમતા હશે? ખરેખર પુરુષનો વિશ્વાસ કરવા જેવો છે ખરો? અને શું એક સ્ત્રીને પુરુષના સહારાની જરૂર છે? શું થાત જો મેં એની સાથે લગ્ન કરી લીધા હોત તો? ના ના, હવે મને પુરુષ રૂપી સહારાની જરૂર નથી. હું મારા પગ ઉપર થઈ જઈશ અને પુરુષ નામની સાંકળને મારા ગળે નહીં બાંધું. પ્રેમ એકવાર થાય એમાં કરી જોયો છે, હવે એ પ્રેમ મને નબળી નહીં પડવા દે. રડી રડીને હું જિંદગી નહીં ગુજારું. રોહિત તું જોઈ લે, તે અબડાને સબડા બનાવી દીધી છે. એના હાથની મુઠ્ઠી વળી જતી હતી. કેટલો વિશ્વાસ કર્યો અમે રોહિત ઉપર. પહેલા જે વસ્તુ બોગર થતી નહોતી એ બધી વાતો હવે બોગર થવા લાગી છે. વિશ્વાસ ભંગ કરીને એણે મને વિશ્વાસ કરાવી દીધો કે પુરુષનો છાયો બનીને જીવવાની જરૂર નથી. હવે મને કોઈનો વિશ્વાસ નહીં પડે. માણસો સ્વાર્થી જ હોય છે, મતલબ નીકળી જાય એટલે ઓળખે પણ નહીં. પ્લેનમાં જરા પણ ઊંઘ આવી નહીં, પરંતુ આંખમાં આંસુ ન હતા. શા માટે રડવું? ગુનેગાર હું નહીં, પરંતુ એ હતો, એ જ પસ્તાવો કરશે. દિલમાં જરા પણ ગભરાટ ન હતો. એરપોર્ટ ઉપર જે થવું હશે તે થશે. લંડન પ્લેન ઉતરી ગયું. ત્યાં રેસમાં લખેલું પાટિયું જોયું. એ વ્યક્તિ પાસે ગઈ. એ પપ્પાના મિત્રનો સોફર હતો. રેસમાં કારમાં બેસી ગઈ. બે ચાર નજરે એરપોર્ટ પર જોયું પણ ખરું, કદાચ રોહિત મજાક કરતો હોય અને વેલેન્ટાઇનના ફૂલો અને બલૂન લઈને આવી પહોંચ્યો હોય. પરંતુ નહીં, ત્યાં રોહિત ન હતો. ફીકુ સ્મિત એના ચહેરા ઉપર આવી ગયું. પપ્પાના મિત્રો અને એમના વાઇફ ખૂબ જ સરસ સ્વભાવના નીકળ્યા. મીરાબેન તો એને દીકરી જ માનવા લાગ્યા. એમનો એક દીકરો હતો જે ડોક્ટર બની ગયો હતો અને બીજા શહેરમાં પ્રેક્ટિસ કરતો હતો. આ પ્રૌઢ કપલ એકલું રહેતું હતું અને મોટા ઘરમાં બીજી બે ત્રણ ભારતીય દીકરીઓને પીજી તરીકે રાખીને રિટાયર્ડ જિંદગી જીવતા હતા. રેસમાના ઘરે રહેવા લાગી. બંનેને મા બાપ જેવો સ્નેહ આપતા હતા. રેસમાનો અભ્યાસ ચાલુ થઈ ગયો, સાથે સાથે જોબ પણ કરવા લાગી. એની પાસે રોહિતનો નંબર હતો. એણે હિંમત કરીને એક દિવસ રોહિતને ફોન કર્યો અને કહ્યું, મારા પપ્પાએ આપેલા પૈસા મને પાછા આપી દે. એણે કહ્યું કે આપી દેશ. રોહિત હજુ આગળ વાત કરવા માગતો હતો, પરંતુ રેસમાએ ફોન કાપી નાખ્યો. હવે રોહિત પાસે રેસમાનો નંબર આવી ગયો હતો એટલે વારંવાર એને ફોન કરવા લાગ્યો, પરંતુ રેસમાને ટાળી દેતી હતી. કોઈ મિત્ર દ્વારા જાણવા મળ્યું કે જે સ્ત્રી સાથે એના સંબંધો હતા તેણે બીજા પુરુષ સાથે લગ્ન કરી લીધા હતા. હવે ફરી રોહિત સિંગલ થઈ ગયો હતો એટલે રેસમાને મેળવવા ફાફા મારી રહ્યો હતો. રેસમાએ એક દિવસ ફોન કર્યો, રોહિત મારે તને એક વાત કહેવી છે. હા હા બોલ. અને મેં જે કાંઈ કર્યું એના માટે હું ખૂબ જ શર્મિંદા છું, મહેરબાની કરીને મને માફ કરી દે. રેસમાએ ભારપૂર્વક કહ્યું, જો રોહિત, હું એક સ્ત્રી છું, કોમળ છું, કમજોર નહીં. મને મારી જિંદગી પસાર કરવા માટે રોહિત નામના લેબલની જરૂર નથી. મેં તને પ્રેમ કર્યો હતો, પરંતુ તે મારા વિશ્વાસનો ભંગ કર્યો. તને એક વાત કહું, વિશ્વાસ કાં તો 100% હોય અથવા 0%, એની વચ્ચે ન હોય. ને મને તારા ઉપર 0% વિશ્વાસ છે. મને ખુશી એ વાતની છે કે આ બધું લગ્ન પહેલા કર્યું, જેથી હું મોટા દુઃખ અને જુલામથી બચી ગઈ. બીજી વાત એ, મને જિંદગીનો મોટો સબક આપ્યો કે કદી કોઈ ઉપર વિશ્વાસ આંધળો નહીં કરવાનો. એના માટે તારો આભાર. હું હવે મારી જિંદગી મારી રીતે જીવીશ. મને કોઈ પુરુષના સહારાની કે પડછાયાની જરૂર નથી અને ખાસ કરીને તારા સહારાની તો બિલકુલ નહીં.
એટલે હવે પછી ફોન કરવા નહીં અને પૈસા જલ્દી આપી દેજે જેથી આપણી વચ્ચેની કડી પણ ન રહે। મારા પપ્પાના પસીનાના પૈસા છે જે હું તને હજમ નહીં કરવા દઉં। રોહિતે લગ્ન કરી લીધા અને એક જ મહિનામાં છૂટા છેડા પણ થઈ ગયા। રેશમાએ જાણવાની કોશિશ પણ ન કરી કે આવું કેમ બન્યું, પરંતુ એના હૃદયને ખાતરી હતી જ। એ જ કારણ હશે જે પહેલા હતું, રેશમા ખુશ હતી પોતાના જીવનથી, હવે એને તૂટવાની બીક લાગતી નથી। કારણ કે જે લોકો એને તોડી શકે એ લોકોને ખૂબ જ દૂર કરી મૂક્યા હતા। હવે એ દેશ વિદેશ ફરે છે, સરસ જોબ કરે છે અને સૌથી વધારે પોતાના ભાઈ બહેન અને મા બાપ માટે જ જીવે છે। અને જ્યારે લગ્ન વિશે પૂછ્યું તો કહે છે, શું લગ્ન એ જ મંજિલ છે? હું ફરીવાર તૂટવા નથી માંગતી, હું ખુશ છું મારી કેરિયરથી અને હું જાગૃત છું મારા મા બાપ અને મારા ભાઈ બહેન પ્રત્યેની ફરજથી। કોઈ પુરુષનું મારા જીવનમાં સ્થાન નથી, હું સ્ત્રી છું, મને પુરુષના લેબલ સાથે મારે જીવવું નથી, આત્મસાત છું, આત્મઘાત નહીં। મિત્રો, વાત પસંદ આવી તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ કરજો। આભાર।